લોકોના હાલ બેહાલ છે, ત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિ પર પણ રાઘવજીભાઈએ નિવેદન આપ્યું છે. આજે મેં સમીક્ષા મીટિંગ લીધી દરમિયાન મને જે અધિકારીશ્રીઓ તરફથી માહિતી, આ બે દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી મળી એ મેં આપને બધાને શેર કરી છે. એટલે મને આનંદી વાતનો છે કે સતત વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે, એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે. લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે. આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે 1 લાખ ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી, એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. રામકૃષ્ણ મિશન હોય, બોલબાલા ટ્રસ્ટ હોય, આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આપતી વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે સમગ્ર તંત્ર, પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને બધાને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે, એનો અભ્યાસ તમે કરી લેજો. બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો મને સૌથી વધારે અસરગ્રસ્ત જંગલેશ્વર, પોપટપરા, રૈયા રોડ, બેડીપરા, બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જંગલેશ્વર વિસ્તારના 110 લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને એના રહેવા જમવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. મારી પાસે એની તમે અત્યારે માહિતી આપી એ સિવાય કોઈ માહિતી નથી, હું તપાસ હમણાં જ કરાવી. ગયા વખત ની સહાયમાં એક પણ કિસ્સો હવે હજી તો વરસાદ ચાલુ છે, વરસાદ વિરામ લેશે એટલે અમે સર્વે કરાવશું અને સર્વે ના આધાર ઉપર જે કઈ નક્કી થશે એ મુજબ અમે ખેડૂતોને સહાય ચૂકવશે. સ્વાભાવિક છે, અત્યારે જ્યાં સુધી સર્વેના અહેવાલો ખેતીવાડી ખાતા દ્વારા મળે નહીં ત્યાં સુધી હું ચોક્કસપણે કહી શકું નહીં, પણ આટલો વરસાદ થયો એટલે થોડું ઘણું નુકસાન થયું હોય તો સ્વાભાવિક છે. પશુ પક્ષીઓની વાત કરું તો હવે એને પશુઓ માટે તો ચરિયા થઈ ગયું છે એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી અને પાક પાણી સારા થશે એટલે પશુઓ પંખીઓ માટે પણ ચણવાની ને બધી વ્યવસ્થા થઈ જશે. ગૌશાળા પાંજરાપોળમાં પ્રત્યેક પશુ દીઠ